ગુડ મોર્નિંગ બાળકો. અગાઉ ભાગ એકમાં આપણે એટલે કે પ્રશ્ન 5 સુધી અભ્યાસ કર્યો હતો. આપણે હવે પ્રશ્ન 6 નો અભ્યાસ કરીએ. મય એટલે કે હું, હમ એટલે કે અમે, આપણે, તું એટલે તમે, આપ એટલે આપ. તો બાત કરને વાલા એક વ્યક્તિ અપને નામ કે બદલે મેં શબ્દ કા પ્રયોગ કરતા હે. જે વાત કરે છે તે શું શબ્દનો પ્રયોગ કરે છે? તો મે. બાત કરને વાલા એક સે અધિક વ્યક્તિ અપને નામ કા મેં કે બદલે હમ પ્રયોગ કરતા હે. જ્યારે કે એક છોકરા કરતા વધુ છોકરા હોય તો શાનો ઉપયોગ કરે છે? હમ. હમ લડકે હે તો હમનો પ્રયોગ કરે છે, હમ શબ્દ કા પ્રયોગ કરે છે. તો હવે આપણે તેનો વિસ્તારથી અભ્યાસ કરીએ. તો આ ચિત્રમાં એક છોકરો છે, તો શું કહે છે? મેં લડકા હું, મેં વિદ્યાર્થી હું, મેં સ્કૂલ જાતા હું. હું છોકરો છું, હું વિદ્યાર્થી છું, હું સ્કૂલે જાઉં છું. હવે એકથી વધારે છોકરા હોય તો શું કહેશે? હમ લડકે હે, હમ વિદ્યાર્થી હે, હમ સ્કૂલ જાતે હે. એટલે કે અમે છોકરાઓ છીએ, અમે વિદ્યાર્થીઓ છીએ, અમે સ્કૂલ જાતે હે એટલે કે અમે સ્કૂલે જઈએ છીએ. તો એ પ્રમાણે છોકરીઓ માટે શું પ્રયોગ કરવામાં આવશે? તો છોકરીઓ માટે પણ મેં લડકી હું, મેં વિદ્યાર્થીની હું, મેં સ્કૂલ જાતી હું. તો હું છોકરી છું એટલે કે હું છોકરી છું, હું વિદ્યાર્થીની છું, મેં સ્કૂલ જાતી હું એટલે કે હું સ્કૂલે જાઉં છું. હમ જ્યારે એક કરતાં બધા છોકરીઓ છે તો હમ લડકિયા હે, હમ વિદ્યાર્થીનીયા હે, હમ સ્કૂલ જાતી હે. તો હમ લડકિયા એટલે કે અમે છોકરીઓ છીએ, અમે એટલે કે અમે વિદ્યાર્થીનીઓ છીએ, અમે સ્કૂલે જઈએ છીએ. તો અમે સ્કૂલે જઈએ છીએ. એવી રીતે છોકરા છે તો શું કહે છે? હમ પડતે હે. છોકરીઓ હોય તો હમ પડતી હે. સુનને વાલા વ્યક્તિ છોટી ઉમ્ર કા હો તો ઉસકે લીએ તુમ શબ્દ કા પ્રયોગ કિયા જાતા હે. જ્યારે આપણે મોટા વ્યક્તિ નાના વ્યક્તિ સાથે વાત કરી રહ્યા હોય તો શું કહીને બોલાવશે? તુમ. તું વિદ્યાર્થી હો, તું ચોથી કક્ષા મેં પડતે હો. તું એટલે કે તું વિદ્યાર્થી છે, તું ચોથી કક્ષામાં પડે છે. જ્યારે છોકરી હોય તો શું કહે છે? તું વિદ્યાર્થીની હો, તું ચોથી કક્ષા મેં પડતી હો. એટલે કે તું વિદ્યાર્થીની છે, તું ચોથી કક્ષા મેં પડતી હે. તું ચોથી એટલે કે ચાર કક્ષા એટલે કે ચાર ધોરણમાં ભણે છે. હવે જો ઉમ્ર યા પદ કે બડે વ્યક્તિ કે લીએ આપકા શબ્દ પ્રયોગ કર્યા જાતા હે. જ્યારે વ્યક્તિ આપણાથી મોટો હોય અથવા તો કોઈ સારો એટલે કે કોઈ વ્યક્તિ તેનો મોભો હોય તે પ્રમાણે આપણે ઉમરાયા પદ એટલે કે તેનું પદ ઊંચું હોય તો આપણે તેને આપ કહીને બોલાવીએ છીએ. આપ કિસાન હે, આપ ખેતી કરતે હે એટલે કે તમે કિસાન છો, તમે ખેતી કરો છો એટલે કે આપ એટલે કે તમે ખેતી કરો છો. એ પ્રમાણે જો આપણાથી મોટી દીદી હોય તો શું કહે છે? શું કહેશું આપણે? આપ મેરી દીદી હે, આપ મુજે પઢાતી હે. તો તમે, તું મારી દીદી છે, તું મને પઢાવે છે. એવી રીતે આપણે ફરી એક વાક્ય જોઈશું. આપ ડૉક્ટર હે એટલે કે તમે, આપ ડૉક્ટર શું કહેવાય? આપ ડૉક્ટર હે એટલે કે તમે ડૉક્ટર છો. આપ અસ્પતાલ જાતે હો, તમે હોસ્પિટલ જાઓ છો. એ પ્રમાણે આપ શિક્ષક હે, આપ છાત્રો કો પઢાતે હે એટલે કે તમે શિક્ષક છો, તમે છાત્રો વિદ્યાર્થીઓને ભણાવો
છો એટલે પઢાવો છો, તો તેના પરથી તમારે સ્વાધ્યાયના અમુક ખાલી જગ્યાઓ તમારે જાતે કે તમારે પૂરવાની રહેશે. તો તેમાં સ્વાધ્યાય, તો પ્રશ્ન એકમાં શું આવશે? હમ તુમ આપ મે ખાલી જગ્યાઓ તમારે યોગ્ય શબ્દ મૂકીને પૂરવાની છે. તો પહેલું ખાલી જગ્યા તુષારુ, મેં તુષારુ, તુમ અભી બચ્ચે હો, હમ વિદ્યાર્થી હે, આપ ડોક્ટર હે. આ પ્રમાણે બીજા પ્રશ્નમાં પણ એવી રીતના વાક્યમાં શબ્દોનો પ્રયોગ કરવાનો છે. તો મેં લડકા હું, હમ લડકે હે, તુમ છોટી હો, આપ ધોબી હે, આપ શિક્ષક હે. આ પ્રમાણે હમ તુમ મે એ રીતે પ્રયોગ કરવાના છે. ત્રણ, ગલત શબ્દો કો કાઢ દીજીએ, એટલે કે આમાંથી ગલત શબ્દો હોય તેને આપણે આ રીતે તેને ઘાટા કરી દઈશું અને સાચા શબ્દો હોય તેને આ રીતે દેખાશે. તો હમ ખેલતે હે, મેં પડતા હું, હમ લડકિયા હે, તુમ શરારતી હો, તુમ ડરતે હો, આપ ચાચાજી હે. તો આ પ્રમાણે સ્વાધ્યાયનો અભ્યાસ કર્યો. હવે આગળનો પ્રશ્ન, પ્રશ્ન સાત, મેં કે અંદર, કે ઉપર, કે નીચે, કે પાસ, અહીં શું આપેલું છે? અંદર, ઉપર, નીચે અને પાસના આપણે અમુક ચિત્રો જોઈ અને તેના વાક્ય અહીં લખેલા છે. યહ ચૂહા હે, ચૂહા પિંજરે મેં હે, પિંજરા કમરે કે અંદર હે. તો આ ચૂહા એટલે કે આ ઉંદર છે, ઉંદર પાંજરામાં છે, પાંજરું કમરા એટલે કે પાંજરું શું છે ભાઈ? ઓરડામાં, ઓરડા કે અંદર, કમરે કે અંદર છે એટલે કે કમરાના અંદર છે. એવી રીતે ચોપડી ઉપર છે. તો આપણે શું કહેશું? ય કિતાબ હે, કિતાબ મેજ પર હે, કિતાબ કે ઉપર પેન્સિલ હે. એ એટલે કે આ કિતાબ છે, કિતાબ મેજ એટલે કે ટેબલ ઉપર છે, કિતાબ કે ઉપર પેન્સિલ એટલે કિતાબના પુસ્તક ઉપર પેન્સિલ છે. તો હવે એ પ્રમાણે જ નીચે, નીચે આપ્યું છે. ય બિલ્લી હે, બિલ્લી મેજ કે નીચે હે. તો આ મેજ, આ બિલ્લી છે, તો આ બિલાડી છે, બિલાડી મેજ કે નીચે હે. તો બિલાડી ટેબલની નીચે છે. વહ અસ્પતાલ હે, અસ્પતાલ કે પાસ પેડ હે, પેડ કે નીચે સ્ત્રી હે. તો આ અસ્પતાલ, આ હોસ્પિટલ છે, હોસ્પિટલ કે પાસ ઝાડ છે, ઝાડ કી નીચે ઝાડની નીચે સ્ત્રી છે. એ પ્રમાણે આપણે સ્વાધ્યાય એટલે કે આપણે જે ભણી ગયા તો તેના અંદર એક ચિત્ર આપેલું છે. તો ચિત્ર પ્રમાણે આ શબ્દનો ઉપયોગ કરવાનો છે. તો એક ખાલી જગ્યામાં શું આવશે? બોટલ ખાલી જગ્યા પાણી હે, બોટલ કે અંદર પાણી હે. તો અહીંયા બોટલ આપેલી છે, તેના શું છે? અંદર પાણી છે. ખુરશી કે પાસ મેજ હે, ખુરશીના પાસે શું છે? મેજ એટલે કે ટેબલ છે. ખુરશી કે નીચે પુસ્તકે હે, એટલે કે ખુરશીના નીચે પુસ્તકો છે. મેજ કે ઉપર બોટલ હે, એટલે કે ટેબલ ઉપર બોટલ છે. તો હવે પ્રશ્ન આઠ, મેં એટલે કે મેરા, તું એટલે તુમારા, વ એટલે ઉસકા, ચિત્ર દેખીએ પડીએ ઓર સમજીએ. યહ કિતાબ હે, યહ મેરી કિતાબ હે, આ કિતાબ છે, આ મારી કિતાબ છે. વહ કલમ હે, વહ અનિલ કી કલમ હે, કલમ ઉસકી જેબ મે હે. તે કલમ છે એટલે કે તે શું છે? કલમ એટલે કે પેન છે. તે અનિલ કી કલમ છે એટલે કે તે અનિલની પેન છે. કલમ ઉસકી જેબ મે હે એટલે કે તે પેન્સિલ એટલે કે પેન ઉસકી જેબ એટલે કે ખિસ્સામાં છે. એ પ્રમાણે આપણે બીજા વાક્ય જોઈએ.
वह ठेला है, वह नवीन का ठेला है, उसका ठेला है, यह कंपास है, यह तुम्हारा है, तुम्हारा कंपास है, वह कापी है, वह आशा की कॉपी छे। तो अही पर शू आपेलू छे, ते ठेला छे, ठेला नवीन का ठेला है, वह उसका ठेला है, यह कंपास है, क्या कंपास है, यह तुम्हारा कंपास है, आ तारो कंपास छे, वह कॉपी है, वह आशा की कॉपी है, तो क्या कॉपी छे, ते आशा की कॉपी छे, ते कॉपी छे, ते आशा की कॉपी छे। हवे प्रश्न 9, चित्र रेखा प्रश्नों के उत्तर लिखिए, એટલે કે ચિત્ર જોઈને અમુક પ્રશ્નોના ઉત્તર તમારે એમાંથી પ્રશ્નોના ઉત્તર આપવાના રહેશે। 1 યક ક્યા હે? યક ગાય હે। બંદર કહાં હે? બંદર પેડ કે ઉપર હે। હવે 3 ગાય કહાં હે? ગાય પેડ કે નીચે હે। મોર કબ નાચતા હે? મોર આકાશ મે બાદલ દેખકર નાચતા હે। बंदर क्या कर रहे हैं? बंदर उछल कूद कर रहे हैं। पेड़ पर कितने बंदर हैं? पेड़ के ऊपर 2 बंदर हैं। 7 बंदर आपस में क्या बातें कर रहे होंगे? हमको फल कहाँ खाने को मिलेंगे? 8 लड़की गाय से क्या बातें कर रही होगी? अभी तू चरने जा, बाद में मैं तुझे रोटी खिलाऊंगी। गाय के पास कौन है? तो गाय के पास लड़की है। लड़की क्या कर रही है? लड़की गाय के गले पर हाथ पसारती है, कि तेना गला पर हाथ फेरवे छे। 11 मोर कहाँ है? मोर आंगन में है। पेड़ कहाँ है? घर के नजदीक है। अरे स्वाध्याय, तो यह कौन है? आ कौन छे? कुत्ता क्या कर रहा है? आ कुत्रो शू करी रहे छे? आ कौन छे? यह कौन है? तो आ कौन छे? औरत क्या कर रही है? तो स्त्री क्या कर रही है? यह कौन है? आ लड़की छे। लड़की क्या कर रही है? लड़की पढ़ती है। यह कौन है? ये बालक है। बालक क्या कर रहा है? बालक रो रहा है। ए प्रमाणे बीजा वाक्य पण छे। यह कौन है? ये माली छे। आ माली छे। माली क्या कर रहा है? माली पानी छाट रहा है। यह कौन है? यह पुजारी है। पुजारी क्या कर रहा है? पुजारी ते आरती कर रहा है। समझिए और उत्तर लिखिए, लिखे समझी ने यही जवाब लिखिए। यह क्या है? यह मेज है। यह क्या है? यह कुर्सी है। यह क्या है? यह पंखा है। यह क्या है? तो ये कंदू के दड़ा है। यह एनक है। यह क्या है? यह साइकिल है। साइकिल है। यह क्या है? यह पर्वत है, लेकिन पहाड़ छे। यह क्या है? ये बड़द गाड़ा है। समझिए और उत्तर लिखिए। यह कौन है? यह दर्जी है। दर्जी कपड़े सीता है। ए प्रमाणे आपणे बीजा कार्यक्रमनु पण अहींया लखवानुं छे। तो यह कौन है? तो यह मोची है। यह मोची है। यह कौन है? मोची है। तो मोची क्या कर रहा है? तो मोची अपने जूते सी रहा है। यह कौन है? यह धोबी है। धोबी क्या कर रहा है? धोबी कपड़ा धोते है। कपड़ा धो रहा है। यह कौन है? यह किसान है। किसान क्या कर रहा है? तो किसान खेती कर रहा है। हल हाक रहा है। वह कौन है? यह कुम्हार है। कुम्हार बंदर
बर्तन बना रहा है। यह कौन है? यह बड़े है। बड़े कुर्सी बनाता है। हवे आगळनो प्रश्न समझिए और उत्तर लिखिए। उदाहरण तरीके यह आपेलू छे। यह क्या है? यह डिब्बा है। तेवी रीतने यह क्या है? यह आम छे। यह आम छे। यह क्या है? यह सड़क है। यह क्या है? यह तलवार वाला है। यह क्या है? यह घड़ी है। यह क्या है? यह रेटिया है। यह क्या है? यह उखली लेके खोल छे। तो आ प्रमाणे दरेक बाळके आ रीते खाली जग्या पूरी देवी। नमस्ते।